नमस्कार, आप गुजरात न्यूज में आपનું હાર્દિક સ્વાગત છે। દેશના ખજાનાનો હિસાબ રાખનાર નાણા મંત્રી નિર્મલા સીતારમણ સૌથી ઓછી સંપત્તિ ધરાવતા કેબિનેટ મંત્રીઓમાંથી એક છે। ભાજપના પૂર્વ અધ્યક્ષ અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીની પાસે 6 ગાડીઓ છે, તો પિયુષ ગોયલ સૌથી ધનવાન મંત્રીઓમાંથી એક છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ કેબિનેટ મંત્રીઓએ પોતાની સંપત્તિનો ખુલાસો કર્યો છે, તો આવો જાણીએ કોની પાસે કેટલી સંપત્તિ છે। નાણા મંત્રી નિર્મલા સીતારમણ પાસે છે આટલી સંપત્તિ। દેશના ખજાનાનો હિસાબ રાખનાર નાણા મંત્રી નિર્મલા સીતારમણની પાસે બાકી કેબિનેટ મંત્રીઓની સરખામણીમાં ખૂબ જ ઓછી સંપત્તિ છે। તેમની પાસે આશરે 1.34 કરોડ રૂપિયાની સંપત્તિ છે। તેમની પાસે પોતાના પતિની સાથેની સંયુક્ત હિસ્સેદારીના રૂપમાં 99.36 લાખ રૂપિયાની કિંમતનું એક મકાન છે। આ ઉપરાંત તેમની પાસે આશરે 16.02 લાખ રૂપિયાની કિંમતની એક ખેતીલાયક જમીન પણ છે। નાણા મંત્રી નિર્મલા સીતારમણની પાસે તેમના પોતાના નામે કોઈ કાર નથી। તેમની પાસે એક બજાજનું ચેતક બ્રાન્ડનું જૂનું સ્કૂટર છે, જેની કિંમત આશરે 28,200 રૂપિયા આંકવામાં આવી છે। તેમની કુલ ચલ સંપત્તિ આશરે 18.4 લાખ રૂપિયાની છે। દેવાના રૂપમાં તેમના પર 19 વર્ષ સુધીની એક લોન, 1 વર્ષનો ઓવરડ્રાફ્ટ અને 10 વર્ષની મોર્ગેજ લોન છે। નીતિન ગડકરીની પાસે છે 6 ગાડીઓ। રસ્તા પરિવહન તેમજ રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી તેમની પત્ની અને તેમના પરિવારની પાસે કુલ મળીને 2.97 કરોડ રૂપિયાની ચલ સંપત્તિ છે। આ પરિવારની પાસે કુલ 15.98 કરોડ રૂપિયાની અચલ સંપત્તિ છે। નીતિન ગડકરીની પાસે કુલ 6 ગાડીઓ છે। પિયુષ ગોયલની પાસે 27 કરોડ કરતા વધુની સંપત્તિ। વાણિજ્ય તેમજ ઉદ્યોગ અને રેલ મંત્રી પિયુષ ગોયલની પાસે 27.47 કરોડ રૂપિયાની ચલ અચલ સંપત્તિ છે। જો કે તેમના કરતા વધુ ધનવાન તેમની પત્ની સીમા ગોયલ છે, જેની પાસે કુલ આશરે 50.34 કરોડ રૂપિયાની સંપત્તિ છે। તેમના હિન્દુ અવિભાજિત પરિવાર HUFની પાસે 45.65 લાખ રૂપિયાની સંપત્તિ છે। આ પ્રમાણે તેમના અને તેમના પરિવારમાં કુલ મળીને 78.27 કરોડ રૂપિયાની સંપત્તિ છે। તેઓ પીએમ મોદી કેબિનેટના સૌથી ધનવાન મંત્રીઓમાંથી એક છે। રવિશંકર પ્રસાદે કર્યું છે 16.5 કરોડનું રોકાણ। કાયદા મંત્રી રવિશંકર પ્રસાદની પાસે અચલ સંપત્તિના રૂપમાં કુલ 3.79 કરોડ રૂપિયાની 3 પ્રોપર્ટી છે। તેમાંથી 1 તેમને વારસામાં મળી છે, જ્યારે 2 તેમણે પોતે ખરીદી છે। તેમણે આશરે 16.5 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। સ્મૃતિ ઈરાનીએ પણ કર્યું છે સારું એવું રોકાણ। કપડા, મહિલા તેમજ બાળ વિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીએ પોતાની કુલ ચલ અચલ સંપત્તિ 4.64 કરોડ રૂપિયાની જાહેર કરી છે। તેમણે આશરે 1.77 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે। ગૃહમંત્રી અમિત શાહની સંપત્તિમાં ઘટાડો। ગૃહમંત્રી અમિત શાહને શેરબજારમાં ઉતાર ચઢાવથી નુકસાન થયાની વિગતો બહાર આવી છે। જૂન 2020 સુધી અમિત શાહની જાહેર કરાયેલ સંપત્તિ 23.63 કરોડ રૂપિયાની છે અને ગત વર્ષે બીજેપી અધ્યક્ષ તરીકે તેમણે પોતાની સંપત્તિ 32.3 કરોડ રૂપિયા હોવાની જાણ કરી હતી। અમિત શાહ પાસે 10 અચળ સંપત્તિઓ છે, આમાંથી કોઈ ગુજરાતની બહાર નથી। તેમને પોતાની માતા તરફથી વારસામાં 13.56 કરોડ રૂપિયાની સંપત્તિ મળી છે। તેઓ ભારતના સૌથી ધનવાન પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે, પરંતુ તેમની પાસે રોકડ માત્ર 15,814 રૂપિયા જ છે। તેમના બેંક ખાતામાં 1.04 કરોડ રૂપિયા, વીમો અને પેન્શન પોલિસીમાં 13.47 લાખ રૂપિયા, FDમાં 2.79 લાખ રૂપિયા, તેમની પાસે લગભગ 44.47 લાખ રૂપિયાના દાગીના છે। ગત વર્ષે તુલનામાં શાહની સંપત્તિમાં આવેલી કમી મુખ્યતઃ તેમની પાસે રહેલા શેરોના ભાવ ગબડવાને કારણે આવી છે। તેમની પાસે વારસામાં 12.10 કરોડ રૂપિયાના શેર અને તેમણે પોતે 1.4 કરોડ રૂપિયાના શેરમાં રોકાણ કર્યું છે। આ રીતે આ વર્ષે 31 માર્ચ સુધી તેમની પાસે કુલ 13.5 કરોડ રૂપિયાની શેરમૂડી હતી, જ્યારે ગત વર્ષે તેની કિંમત 17.9 કરોડ રૂપિયાની હતી। અમિત શાહ પર 15.77 લાખ રૂપિયાનું દેવું પણ છે। શાહની પત્ની સોનલ અમિત શાહની નેટવર્થ પણ ગત વર્ષના 9 કરોડ રૂપિયાની તુલનામાં ઘટીને આ વર્ષે માત્ર 8.53 કરોડ રૂપિયા રહી છે। તેમની પાસે શેરની બજાર કિંમત 4.4 કરોડ રૂપિયાથી ઘટીને 2.25 કરોડ રૂપિયા રહ્યા છે।
व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।